કવિતા. હા મમ્મી. ભરત અને સૂરજ ક્યાં છે? એ બેઉ ફુલાર લેવા ગયા છે. એ લોકો હમણાં આવતા જશે. રામ, ફરી પાછા યાદોમાં ખોવાઈ ગયા. કેમ કરીને ભૂલું 30 વર્ષ પહેલાના એક હજાર અકસ્માતને, જેણે આપણા પરિવારની યાત્રાને અંતિમ યાત્રામાં પલટાવી દીધી. તમારી વ્યથાને હું જાણું છું, પણ કુદરતની ક્રૂરતાએ આપણા હસતા રમતા પરિવારને આ છબીમાં કેદ કરી દીધો. ભારત, પણ કુદરતની આંખમાં આપણો પરિવાર જ કેમ ખટક્યો? કુદરતના કોયડાને કોઈ ઉકેલી શક્યો હોત ને રામ, તો આ દુનિયામાં કોઈ દુખી ના હોત. સુરજ, કેમ હેરાન કરે છે તું અને કવિતા? ક્યાં ભાગીશ તું? ક્યાં ભાગીશ બાવલી? અરે સંભાળ ભાઈ, એ અરે સુરજ, અરે શું કરો છો તમે લોકો બંને તોફાનીઓ? મમ્મીની પાછળ ક્યાં સુધી છુપાઈ છે બાવલી? આવને આવને, મારી સામે આવને. મમ્મી. સુરજ, શું છે આ બધું? હા પૂછો તમારી લાડકીને, એને મારી પર પાણી નાખ્યું છે. પણ પહેલા તે શું કર્યું તું? મેં કંઈ નથી કર્યું મમ્મી. એ જુઠ્ઠા, હું સારી રીતે ઓળખું છું સુરત દીકરા તને. શું પપ્પા તમે, પણ તમને પણ એમ છે કે હું તમારી સામે ખોટું બોલું છું? પપ્પા, એ સાવ ખોટું બોલે છે. સાચી વાત છે. એ તોફાની, કેમ મારી દીકરીને હેરાન કરે છે બેટા? તું છે ને, પછી પણ મને પછી પણ. તમે બે આટલા મોટા થયા પણ લડવાનું બંધ ના થયું. બસ બસ, હવે બહુ થયું, બસ કરો, પૂજાનો સમય થઈ ગયો છે. પણ ભરત હજી સુધી કાના આવ્યો? લો મમ્મી, ભરતભાઈ આવી ગયા. અરે ભરતભાઈ, લે મમ્મી આ પૂજા માટેના ફૂલને હાર. રામ, આજે મને મારા કિશનની યાદ આવે છે. સાચું કહું ને મમ્મી, મને પણ કાનુડાની બહુ જ યાદ આવે છે. ચાલો ને આપણે એને તેડી લાવીએ. ના, આજે એને તેડવા જવાની કોઈ વાત નહીં કરે. આજે પૂરો એક મહિનો થયો છે રિસાઈને ગયાને. મેં કેટલાય ફોન કર્યા છે, ફોન પર આવવા તૈયાર નથી. બસ જ્યારે ને ત્યારે જો, બસ બસ રિસામણા રિસામણા. હશે બેટા, દરેક માણસોના સ્વભાવ સરખા ના હોય, ગમે તેમ તો એ આપણા ઘરની વહુ કહેવાય. તારા બાપુની વાત સાચી છે ભરત, ઘર હોય ત્યાં બે વાસણ ખખડે ખરા, અને આવા તહેવારના સમયે આગળની વાત ભૂલીને
આપણે એને તેડી લાવવી જોઈએ. મમ્મીની વાત સાચી છે મોટા ભાઈ. ભાભીને જો મારા કારણે કંઈ ખોટું લાગ્યું હોય તો. અરે નહીં નહીં સૂરજ, નહીં. એમને મનાવીને હું તેડી લાવીશ. હા. રમીલા ભાભી નથી દેખાતા? બાજુમાં ગયા છે, લગભગ આવતા જ હશે. અચ્છા અચ્છા. કિશન, કિશન ક્યાં છે? અરે નટખટને તો મેં હમણાં જ સુવડાવ્યો છે. આ રતનબેનના હાલરડાનું જાદુ અમારે ક્યાંથી લાવવું? આવી રમીલા બેટા, અહીં આવતો. સાલ મુબારક ભાભી. રમીલા તને કે છે? સાલ મુબારક. ભાભી હું તમને તેડવા આવ્યો છું. પણ મારે ક્યાંય નથી જવું. રમીલા મેં કહ્યું ને. ભાભી કદાચ ઘરકામની બાબતમાં મેં તમને કંઈ કહ્યું છે એમાં તમને ખોટું લાગ્યું હશે, પણ મારો ઈરાદો એવો નહોતો. પપ્પાની બીમારીને કારણે મારે તમને કહેવું પડ્યું. અને કહ્યું હોય તો એમાં ખોટું પણ શું છે? તારી પણ ફરજ છે ને. જો બેટા, આવી નાની નાની વાતોમાં રિસાઈને ચાલે આવવું એ યોગ્ય ન કહેવાય. દીકરી બહુ બની જાય ને પછી પિયરિયામાં નહીં પણ સાસરિયામાં જ શોભે. ભાભી, ભાભી આ નવા વર્ષના દિવસે નાની કહેતા મો મીઠું કરો ને વરસ સુધારો. જા બેટા, તૈયાર થઈ જા. સાલ મુબારક ભાભી. સાલ મુબારક. હટો હટો, કિશનકુમારની સવારી આવી ગઈ. હા? અરે મમ્મી, મમ્મી આપણો કાનુડો આવી ગયો. કેમ છે ભાભી? સાલ મુબારક. સાલ મુબારક. આલે લે 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 લે. ઓ મા, કાનુડા કેમ રડે છે આટલું બધું? હા, ઓ મારા વાલા. ભાભી મુસાફરીમાં આણે તમને હેરાન તો નથી કર્યા ને? આટલા બધા તો હેરાન કર્યા. તને પહેલા કીધો તો હેલિકોપ્ટર લઈને આવ્યો તમને લેવા. ચલો આ સામાન મૂક્યો છે, મારે ખેતરે જવાનું છે, જમવાનું જલ્દી મોકલજે. અરે આવી ગઈ બહુ બેટા. જય શ્રી કૃષ્ણ સુખીતા. અરે આવી ગયા તમે લખો. અરે આવી ગયા મારો કાનો. આ ક્યાં ગયો તો? હા, ક્યાં ગયો તો? મામાને કે. અરે વાહ, આવી ગયો ને મારા ઘરનો કુળ દીપક. લાવ લાવ લાવ, એને મારી પાસે લાવ. બેટા, દીકરા, તારા વગર તારા દાદાને આ ઘરમાં જરાય ગમતું નહોતું. હા, દાદીમા તરફ જોઈને રડ્યા કરવાનું, દાદાની પાસે રહેવાનું નહીં. રાખ રાખ રાખ, એને તારી પાસે જ રહેશે. મારા કિશનને હાલા કરવી છે. ચાલ તમે ગાડી દઉં. હા, ઘોઘ
આટલા ઊંચા હિંચકાના ખાધું, અડી જઈશ. એજ કે ના પાડી હોવા છતાં મોટે મોટે થી હિંચકા ખાતા પડી જવાય, સમજાતું નથી? નાનો છે હજુ તું. વાહ ગુરુ, હમણાં થોડીક વાર પહેલા તો કહેતા હતા કે હું મોટો થઈ ગયો છું અને મને પેન્ડી ચેન બંગડતા એ આવડી ગઈ છે, અને એકલી વારમાં નાનો થઈ ગયો. અરે બાપ, ભૂલ થઈ ગઈ મારા બાપ. એ ગુરુ, બાપ નહીં, માસ્ટર. અચ્છા બાબા, માસ્ટર બસ. ચાલ હવે સાંજ પડી ગઈ છે, ઘરે પહોંચવા મોડું થશે. કેમ, અંધારામાં ડર લાગે છે? જો હા પાડું તો? તો પછી આ માસ્ટર તમારી સાથે છે, તમ તમારે મજા કરવાના. મજા કરવા માને કરવામાં જો ઘરે પહોંચવામાં મોડું થશે ને તો દાદુ વળશે. લ્યો, ગણિતમાં અંધારાનો ડર તો ગણિતમાં દાદાજીનો ડર. શું ગુરુ, તમે પણ સાનાના છોકરા જેવી વાતો કરો છો. અચ્છા બચ્ચો, એટલે હવે હું નાનો ને તું મોટો એમ? હા તો વડી, જો તમે મોટા હો તો મારો શરત. શરત? સાની શરત? એ જ કે હું જે કામ બંધ આંખોએ કરું એ જો તમે ખુલ્લી આંખોએ કરી બતાવ તો તમે મોટા. બોલો છે મંજૂર? મંજૂર. તો જો પછી હારી જશો તો? તો તારી ચોકલેટ પાકી. પછી ફરી ના જતા? નહીં ફરું, બસ. શું છે? જો ગુરુ, મારી આંખો બંધ છે. એ સાલા ચીટર, શું કરે છે? ચાલો હવે તમારો વાર. એ માસ્ટર, તારા ગુરુને ખરો ઉલ્લુ બનાવ્યો. એ વાત છોડો, હવે ચોકલેટ નું શું છે? તારી તો ચોકલેટ વાળી. પેલા ગુરુ ને ગધેડો બનાવે છે ને હવે પાછો ઘોડો. અલા બચલા, આ બધું હું માંડું છે. કા કા શું, આમને છ જણાને લાઈનમાં બેસાડીને સાત માને સાબુ લગાડતા શરમાતો નથી? હવે એમાં શરમાવાનું હું હોય? ન્યાય તો બધાને હરખો જ દેવો પડે ને. એ હવે ન્યાયવાળીનો તો આ સોલવા માંડે એટલે બધા ખેતર ભેળા થાય. હવે ભલામણ કઈ, રાજા ભોજ ની વાર્તા એમરા વગર ખેતરે થોડું જવાય? હવે કોઈની દાઢી પૂરી કરતો નથી ને રાજા ભોજ ની માંડે છે. અરે ભલામણ કેતા હોય તો શિવાજી ની વાર્તા સંભળાવું. અલે એ આમ બધા ભેગા મળીને હું માથે હાથ દઈને બેઠા છો? અરે મુરજી કાકા, તમે આ તમારી જ ખામી હતી. એમ બારગામ જવું લાગે કા? હાલો આવી જાઉં, તમને જ લઈ લઉં. આગોરાઈ હવે આટલા હારું હું બાકી રાખે છે, ભેળા ભેર ગહી નાખ ને. આઈ જે કરાવી જાય છે. આગોરા અત્યારે હાલ આવી જાઉં. લે ઘસી નાખ. મુરજી કાકા, આ નવા લુગડા પહેરીને ક્યાં આયેલા? આ જમનારું છોકરો જોવા કે પછી ગટુવારું છોકરી જોવા? ના, ઈ બંને હારું માં જો. વાઈગી મારી વાલીડીની ઘંટડી, વાઈગી હો, વાઈગી. અરે ક્યાં વાગી? હલો, એ હલો, આ ટાવર નથી પકડાતો. હલો, એલા ચાલુ રાખજો. એ આવ્યો આવ્યો. મુરજી કાકા, માફ કરજો હો, આ હાપુ લપડી ને ઓળખાણાની. એટલે પણ તમારે સોલાવાની છે ને? ઓહ, સોલાવાની છે, પણ સોલવા વાળું ચું? જે આ તે થાંભલો પકડો તો ને ઈ જાતે આવજો કેવા ગયો.
રામ, આજે તમારા મિત્ર મોહન પટેલ નો ફોન હતો. મોહન પટેલ નો? આટલા જાજા સમયે શું કહેતો હતો મોહન? એ જ કે તમને ટાઈમ મળે તો એક આંટો મારી જજો. એમને તમારી સાથે કોઈ વ્યવહારિક વાત કરવી છે. વ્યવહારિક? સમજી ગયો પપ્પા. એટલે હું કંઈ સમજ્યો નહીં. મને લાગે છે મોહન પટેલ એમના દીકરા માટે આપણી કવિતા વિશે વાત કરવા માંગે છે. હા પપ્પા, આ મોહન પટેલ એ જ ને જેનો દીકરો હાર્ટનો મોટો ડોક્ટર છે, રાજેશ પટેલ. હા, એ જ મોહન પટેલ. તો એમાં ખોટું શું છે? આપણી કવિતા માટે આટલું સરસ ઘર, આટલો સરસ છોકરો મળતો હોય તો એમાં વિચારવા જેવું શું છે? હા પપ્પા, સુરજની વાત સાચી છે. તમે એકવાર રૂબરૂ જઈને મોહન પટેલને મળી આવો. હા રામ, તમારા બધાની વાત સાચી, પણ વાત કરતા પહેલા કમસે કમ ઘરમાં બધાના મન તો જાણી લઉં. કવિતાનું મન શું કહે છે? ના પપ્પા, મારે લગ્ન નથી કરવા. જ્યાં સુધી આ ઘરમાં સુરજની વહુ નહીં આવે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હા તો જો. કેમ? કેમ શું? મારે તો લગ્ન જ નથી કરવા. તો મારે પણ નથી કરવા. પહેલા તારા લગ્ન થશે. ના, પહેલા તારા થશે. તારા થશે? ના, તારા. તારા 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 તારા. તમે લોકો ખોટા ઝઘડો છો. એટલે જો તમારે લોકો લગ્ન ના કરવા હોય તો કઈ વાંધો નહીં. જો તમારા ઘરમાં કોઈ છોકરી હોય તો લગ્ન હું કરી લઉં. એ માસ્ટર, તમારે તો હજી લગ્ન કરવાની વાર છે. જમી લે, જમી લે, જમી લે. તો પછી તમે કરી લ્યો. તારા ગુરુને ક્યાં કોઈ છોકરી ધ્યાનમાં આવે છે? કેમ, ગુરુને વાળી કેવી છોકરી જોઈએ છે? એને તો કોઈ ઇન્દ્રની અપ્સરા જોઈએ છે. ગુરુ, તો તમે ભગવા પહેરી લો. સુરજ બેટા, કાલે જ તું એક જમીનની ફાઇલ લઈને મોહન પટેલને ઘરે જા અને એ બાને રાજેશને પણ જોઈ લે. હા, બાકીની વાત હું ફોન પર કરી લઈશ. ભલે પપ્પા. ગુરુ, હું પણ તમારી સાથે આવીશ. તમારું ત્યાં શું કામ છે? તમારા માટે અપ્સરા ગોતવા. દાર 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 જો. હવે લાગે છે તમને ભગવાની પહેરવા પડે. લાગે તો છે માસ્ટર, પણ જરા પલટે તો ખબર પડે કે ચહેરો ચંદ્રમા છે કે તાવડી. ચંદ્રમા જશે ગુરુ. અચ્છા, અરે જો તો ખરા માસ્ટર, શું એના લહેરાતા કાળા ભમર વાદળી જેવા વાળ છે. શું એની સોનાવરણી પિત્તળશી 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 બિંડીઓ છે. એના કાનના ઝુમખાઓની તો શું વાત કરું. જાણે કે ખાટી દ્રાક્ષના લટકતા બે ઝુમખા. એ ખાટી દ્રાક્ષનો નહીં માસ્ટર, જાણે મીઠો મજાનો મધપૂડો છે. મધપૂડો તો છે, પણ આજુબાજુની માખીઓનું શું? હા માસ્ટર, કંઈક કરવું પડશે દોસ્ત. અરે શું માસ્ટર, બેઠો છે ને તારો આ ગુરુ. તો પછી ઠીક છે, જય ગુરુદેવ. જય ચેલારામ. Oh,
મહાશય કોણ અને અહીંયા શું કરો છો? આ મહાશયનું નામ કિશન છે અને આપશીની મુલાકાતે આવ્યો છું. મારી મુલાકાત? શું કામ? હું તમને કંઈક કહેવા માંગુ છું. શાબાસ માસ્ટર. ફરમાઓ. તમે મને બહુ ગમો છો. શું? હા, તમારા વાળ, તમારા પગ, તમારી આંખો, તમારા હોઠ અને તમારી આ પતલી કમર મને ખૂબ જ ગમે છે. ઓહ, એમ. હા, એવું મારું નહીં, મારા ગુરુનું કહેવું છે. અરે બાપ. તો તારા ગુરુને મુલાકાત આપવી જ પડશે. આય બન્યું ગુરુનું. મારા વિના કે માસ્ટર, આ શું કરું તે? ગુરુ, અબ હો જાઓ શરૂ. નહીં, નહીં. અચ્છા, તો તમને મારા વાળ, મારી આંખો, મારા હોઠ અને મારી કમર ખૂબ જ ગમે છે, એમ ને? નહીં નહીં, હા, બનામાં હું માસ્ટર. ગુરુ, આ કકા બારકડી મેલો અને જે બોલવાનું છે બોલો. તારો ગુરુ શું બોલવાનો હતો? એને તો કક્કા બારકડી હમણાં હું શીખવાડું છું. એમ માસ્ટર, આ શું કરું તે બેન્ડ વગાડી દીધી યાર, ભાગો અહીંયાથી. ઉભારો, ક્યાં જાવ છો? હું તમારી જ રાહ જોતો હતો. હમણાં જ મારે રામ સાથે ફોન પર વાત થઈ. આ જ ફાઇલ છે. અચ્છા અચ્છા અચ્છા. અરે રાજેશ બેટા, મેં તને વાત કરી હતી ને, તેજ આ સૂરજ. કેમ છો? હા, સરસ સરસ. તમને મળીને આનંદ થયો. હા, સેમ સેમ સેમ. અમને પણ. વેરી સ્માર્ટ બોય. અરે લક્ષ્મી, જરા બહાર આવો તો જો તો કોણ આવ્યું છે. કેમ લાગે છે? આવું છું. રામભાઈ નો દીકરો સુરજ તો નહીં? અરે, કેટલા વર્ષે તને જોયો. અનુ માસ્ટર. મારો ભત્રીજો છે, મોટા ભાઈનો દીકરો. એનીવે, મારે આજે એક અગત્યની મીટિંગ છે, હું નીકળું છું. ઓકે, બાય બેટા. બાય. અરે બેટા, આવ્યા છો ને, તો હવે જમીને જજો. હા, પહેલા પાણી પીશું. મમ્મી. અમે? હા, અમે. પણ તમે? અમે 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 અમે. તમે એકબીજાને ઓળખો છો? હા હા, ના 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 ના, હા હા ના હા ના. અમારા એક ઓળખીતા એવા જ છે. હા, અમારા એક ઓળખીતા આના ટીચરના બેન આવા દેખાય છે. કઈ વાંધો નહીં, ઘણીવાર એવું થાય. અરે બેટા, આપણા રાજેશની જેની સાથે વાત ચાલે છે ને, તેના ભાઈ છે સુરજ. આંટી, પાણી. અરે, હું તો વાત વાતમાં પાણીનું પૂછવાનું ભૂલી ગઈ. કિરણ બેટા, મહેમાન માટે પાણી લઈ આવ. હા, પાણી પાણી. આ તમારા દીકરી છે? આજે તો આ મહેમાનને હું એવું પાણી પાઈશ કે મને જિંદગી ભર યાદ રાખશે. અરે ભાઈ, તમારા ગુરુ માસ્ટર ની જોડી નું કેવું પડે? હા, પાણી. ગુરુ, આ ઘોડાનું
પાણી છે કે દરિયાનું? કેમ, અમારા ગામનું પાણી બરાબર નથી? નહીં નહીં, મીઠું છે, મીઠું છે, મીઠું છે. હા, ઓ મીઠું છે. તો પછી અટકી કેમ ગયા? પીવો ને. પીવો છો કે પછી તમારા પરાક્રમ? અરે બેટા, તમે લોકો વાતો કરો, અમે જમવાની તૈયારી કરીએ. હા નહીં નહીં, આજે અમારે ઉપવાસ છે. હા હા, અમારે ઉપવાસ છે આજે. અમારે એક બીજું કામ છે પતાવવાનું છે, બહુ મોડું થશે એમાં. પછી મળીશું ને પાછા, આપણે બીજી વાર જમીશું. હા પાછા આવજો. જય શ્રી કૃષ્ણ. બધાને યાદ આપજો. બધાને આપીશું યાદ, બધાને યાદ આપીશું. આવજો. કેમ, કેવું લાગ્યું અમારા ગામનું પાણી? એ તો તમે જ્યારે અમારા ગામમાં આવશો ને ત્યારે જ જવાબ મળશે. ચાલ માસ્ટર. ઓ માડી રે, ઓ બાપા રે, મરી ગયા રે. અરે કોઈ નથી મરી ગયો, ચૂપ રે. આ જો જમના હમણાં ડોક્ટર ને લઈને આવતી જશે. આવી આવો ડોક્ટર સાહેબ, તમે જલ્દી કરો હો. આ કેનો પડ્યો પડ્યો રાડ્યો પાડેસ, અને જલ્દી તપાસી ઠેકાણે પાડી દો. આ ચિંતા શું કોમ કરો છો? અરે આપણી દવાથી તો ભલ ભલા ઠેકોણા પડી ગયા, તો આ ગટુ શું વસ્તુ છે કહું છું. ડોક્ટર હાચું કહેવો મુરજી કાકા, અહીંયા ગટુ ને ઠેકાણે પડે ને ત્યાં સુધી માલો છોલી નાખો. હું તમારી દાઢી. હાલો 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 ભાઈ ડોક્ટર ચંગુ. હા બોલ્યો. ત્યાં લગણું બકરી તપાસી લઉં. ઓ જે હું ખાધું તું દિયોર. આને છે ને હવે મોટું ઇન્જેક્શન આપવું પડશે. મુરજી કાકા, આમ તો કોઈના પેટ ઉપર પાટું નો મરાય, બાકી દવામાં તો આપણને ખબર પડે. એમ, હા કઈ કઈ? એને ઉંદેડા મારવાની, માકડ મારવાની, કપા માથે છાંટવાની. એ દવા વાળી ના છાનો માનો ફાકા માર્યા વગર લોકોની દાડીઓ કર તોય ઘણું છે. હાલ સોલવામાં. ચિંતા કરવાની કોઈ જરૂર નહી. એની દાઢીમાં બોયડીના બે કોટા પહેર્યા હતા, એટલે બે બે કરતી હતી. ગાલ લગન તો સારું થઈ જાય. ભાઈ ડોક્ટર સંગુ. હા બોલો. કોઈ મદદની જરૂર છે? ના ના, તાણા તો બધું પતી ગયું છે. આ થોડી દવા હાલવાની બાકી હતી. આ બુટ ઓછોમાં નાખવાની દવા છે, રોજ બે ટીપો આ ભાઈની ઓછોમાં નાખી દેવાનો. પેટમાં દુખે છે ને, આંખમાં નાખવાના ટીપા. ઓહો, આ સફરજન અને બટાકો બે ઓળખોય ને એટલા માટે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ, મંગલમ કુંડલિકાક્ષ, મંગલાય તનુ હરિ, સ્વસ્તિ નૈ ભૂ સ્વાહા, સ્વસ્તિ ન પૂષા વિશ્વદાહ, સ્વસ્તિ તારક્ષવરિષ્ટણે, સ્વસ્તિ ન બૃહસ્પતિ દધાતુ, સર્વે યત્ર સુખિન સર્વે જંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુરાપયાત. ॐ भद्रं कर्णभिः शृणुयाम देवाः, भद्रं पश्यमाक्षधीर्यजत्राहस्त्रिरैरङ्गैस्तुवासन्तुन्दे चुन्दडी ओडाडो. काकडू दयित्रु लै गयो. क्या बात है गुरु, मान गए? ચાલો હવે તૈયાર થઈ જાઓ, બંને વેવા એકબીજાને ગોળ ખવડાવીને મોઢું મીઠું કરો. લો વેવા, મોં મીઠું કરો.
તારી મજા તો હવે આવશે. આ સુરત દીકરા લે આ ગોળ દાણા બધાને વેચી દ્યો. હા ગોર બાપા. તમે પણ મોં મીઠું કરો. તમે મોં મીઠું કરો. અરે શું થયું? કેમ ઊંચી નીચી થાય છે? અરે ક્યાં જાય છે? શું થયું આને? અરે લગ્નનું મુહૂર્ત તો બહુ વહેલું આપી દીધું છે લખાગોર, અને પછીનું કોઈ બીજું સારું મુહૂર્ત નથી. નથી હોત તો આપી દીધું હોત. જો લગ્ન કરવા હોય તો આજ મહિનામાં કરવા પડશે. અરે પણ આને આજ મહિનામાં તો. અરે રામ, ચિંતા શું કરે છે? પહોંચી વળાશે. કેવું લાગે છે હવે? લાગે છે નક્કી ગધેડાએ ખજમણીનો પાવડર જ નાખ્યું છે. ચાલો દક્ષિણા પણ પતી ગઈ. અરે કિરણ, એ બધી છોકરીઓ ક્યાં ગઈ? કિરણ બેટા, ચાલો હવે. એ આવી મમ્મી. કેવું લાગ્યું અમારા ગામનું પાણી? જવાબ તો આપો. કઈ નથી થયું. એ રાજા બોધ ની વાર્તા ના ના સાંભળી છે ને? હવે આ બચુડાના મોટે થોડી સાંભળીએ છે. લ્યો હાલો તઈ સંભળાવી જ દઉં. હવે સંભળાવા વાળી નો થતો આ બધાની દાઢીઓ સોલવા માંડે એટલે કામ ભેળા થાય. હવે હોય કઈ, આ ભાઈ ગામમાં નવા નવા છે, એને વાર્તા તો સંભળાવી પડે ને. લ્યો સાંભળો ત્યારે. એકવાર રાજા ભોજ રાત્રે નગર ચર્ચા જોવા ગામમાં નીકળ્યા. હાલતા હાલતા થાકી ગયા ને, ત્યાં આમેથી ગંગુ તેલી સાયકલ લઈને હામો મળ્યો. પણ બચલા, એ જમાનામાં સાયકલ હતી જ નહીં. હવે તારી પાસેથી ક્યાં લઈ ગયો તો તું સાંભળીને સાનો મનો. પછી તો ગંગુ તેલી અને રાજા ભોજ વચ્ચે એને ભારે દોસ્તી જામી ગયો. અને એ બે જણા ડબલ સવારી જતા હતા ને, ત્યાં શિવાજી ઘોડો લઈને સામેથી તબડાક 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 કરતા મહિલાઓ. પછી શિવાજીએ શું કીધું ખબર છે? કે મારી નાની બેન દ્રૌપદી તમારા નગરમાં જ રહીએ, અને એની સામે જો કોઈ આંખ ઊંચી કરીને જોયું છે ને, તો હું મારા ભાઈ રાવણને કહી દઈશ. અને રાવણના સ્વભાવની તો તમને બધાને ખબર જ છે ને, બેનની આબરૂ ખાતર તમારા રાજ ઉપર હુમલો કરી દઈશ. મારું બેટું મારી ઉપર હુમલો કોણે કર્યો? મેં કર્યો. એ સુરજભાઈ, આ કિશનને સમજાવી લેજો, રોજ નિશાળેથી આવતા જતા મને હેરાન કરે. હેરાન તો તમે કરો છો ગામ આખા ને રાજા ભોજની હમડાવી હમડાવીને. હે શું, ગામમાં એક ના એક છો એટલે ક્યારેક ગામવાળાઓ ભેગા થઈને ખોખરા કરી નાખશે. હા ઓ મારી બેટી, એ વાત તો મગજમાંથી જ નીકળી ગઈ. તો હવેથી મગજમાં રાખજો. યસ. હાલો ગુરુ. ઓકે સર. ભાઈ ને આવવામાં કેટલી વાર છે? હા મમ્મી, હમણાં જ એને પકડી ને લાવું છું. ઓહો ડોક્ટર વરરાજા, ક્યા બાત હૈ. અત્યારે હું નથી ડોક્ટર, અને વરરાજા હજી બન્યો નથી. સાચું કહું, આજે મારો ભૈલો ખૂબ જ સરસ લાગે છે. કેમ, કાલે નહોતો લાગતો? લાગતો તો હતો, પણ આજની વાત કંઈક અલગ જ છે. હું પાડું છું. હેલો
હા છે ને, એક મિનિટ. મોટા ભાઈ તારો ફોન. હલો, શું ઇમરજન્સી કેસ છે? તમે લોકો જલ્દી એની તૈયારી કરો, હું હમણાં જ પહોંચું છું. મોટા ભાઈ, તું આ સમયે હોસ્પિટલ જઈશ? હા કિરણ. અરે પણ તું એ તો જો, તારા હાથમાં મીંડળ બાંધેલું છે. હું જાણું છું કિરણ, હું એ પણ જાણું છું કે આપણે જાન લઈને જવાના છીએ, એ મુહૂર્ત કદાચ વીતી જશે, પણ આ મુહૂર્ત કરતાં જીવન મરણ વચ્ચે જજુમતા એ બાળકનું ઓપરેશન કરવું વધારે મહત્વનું છે. તમે લોકો તૈયારી કરો, એટલી વારમાં હું આવું છું. ઓપરેશન સક્સેસફુલ, વેરી ગુડ. થેન્ક યુ. તમારે ઉતાવળ છે, તમે નીકળો, બાકીનું હું સંભાળી લઈશ. પ્લીઝ ડોક્ટર સાહેબ, મારા દીકરાને. ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી બેનજી, તમારા દીકરાને કંઈ જ નહીં થાય, એનું ઓપરેશન એકદમ સફળ થયું છે. ડોક્ટર સાહેબ, જો તમે ના આવ્યા હોત તો કોણ જાણે મારા દીકરાનું શું હતું. એવું ન બોલો બેનજી, આ તો મારી ફરજ છે. ટેક કેર. લાગ્યું તો નથી ને? અને કદાચ લાગ્યું હોય તો? તો 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 આ મેમોન, તમારું ગામ કેવડું છે? ગામ તો ભાઈ ઘણું મોટું છે. કેમ એમ? તો દવાખાને ઘણા હશે. ચમ ના રે ના, આખા ગામમાં એક ડોક્ટર હતો, એ પણ ગઈકાલે ગુજરી ગયો. આ ચમ કરીને ગુજરી જો ભૂખો. ચિંતાકારમ ભુજંગ શયનમ પદમેનાવમ સુરેશમ વિશ્વધારમ ભુજંગ શયનમ. દીકરા, હવે તમે તાંબાનો લોટો લઈ આવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતન. આટલા બધા માણસોમાં વારંવાર ભટકાવવા માટે તમને હું જ દેખાઉં છું કે પછી આંખે દેખાતું નથી? મને કે તમને? વાહ રે વાહ, ઉલટો ચોર કોટવાલને દંડે. તમને નથી લાગતું કે વાક આપણા બંનેનો છે? હ? વાક બેઉમાંથી કોઈનોય નથી, બધો જ વાક છે તાંબાના લોટાનો. લોટો? લોટો! અરે તમે ફટાણો હોભર્યો, લગ્ન ના ગીતો હોભર્યા, અને અલગ અલગ ઘણું બધું હોભર્યું, પણ અત્યાર સુધી કોઈએ લેબુડા લેબુડી ની વર્ષણ હોભરી છે? આપણે કવિતા ગુંડા લગ્ન માં રજૂ કરવાની છે. અલ્યા કિશનભાઈ, બધું બરોબર તો છે ને? હા હા, બધું જ બરાબર છે. બેઓ પાર્ટી એકદમ તૈયાર. મેહોણા ગોમ જઈએ રે. અલ્યા ક્યાં હું તારા બાપ નું ડાટ્યું છે? મેહોણા ગોમ માં મેળો ભરાયો, મેળા ની મોજુ માણીએ રે. જા જા મારા રોયા,
તારી જોડે નહી હેડું, નહી હેડું, નહી હેડું. એ હેડને સોડી મેહોણા ગોમ માં મેળો તે માણવા જઈએ રે. તને કડી લઈ જાઉં, એ કે તોરે જમકું તને કડી લઈ જાઉં, કડી તે ગોમના કડલા લઈ આલું. તને પાટણ લઈ જાઉં, એ કે તોરે જમકું તને પાટણ લઈ જાઉં, પાટણ ગોમના પટોળા લઈ આલું. તને ડીસા લઈ જાઉં, એ કે તોરે જમકું તને ડીસા લઈ જાઉં, ડીસા તે ગોમ તને ફિલ્મ દેખાડું. હા મો ખોટો છે મારા ગળાના હમ. હા તો જઈ જઈ ફિલ્મ દેખાડી. જઈ જઈ જોવી સ.
શર્મિલા, અત્યારે વિદાયની વેળાએ આમ આમ રીસાને ના બેસાય. ચાલ બહાર જોઈ, બધા તારી રાહ જોયે છે. તમે જાઓ, મારે નથી આવવું, હું અહીંયા બરાબર છું. અરે આટલી નાની રાહ જેવડી વાતને આમ મોટો પહાડ બનાવવાની શી જરૂર છે? હા હા, તમને તો મારી બધી વાત રાઈના દાણા જેટલી જ લાગે છે. પણ ક્યારે પોતાના સંતાનનો વિચાર કર્યો છે? દીકરીઓ તો બધાને હોય, પણ કરિયાવરમાં હોય એટલું આપી ના દેવાય. તમે તો બસ હરી ફરીને હા મમ્મી હા પપ્પા એટલું જ બોલો છો. ક્યારેય મારી વાત સાંભળો છો? તારી વાત ક્યારે સાંભળવા જેવી હોય છે ખરી? એટલે જ કહું છું, તમે જાઓ, મારે નથી આવવું. ભાભી, ભાભી, તમને દુઃખ થાય એવું ક્યારેય નહીં થવા દઉં. અને અને આ ઘરમાંથી મને આ ઘરમાંથી મને જે સંસ્કારો મળ્યા છે ને, એ જ મારા માટે સૌથી મોટો કરિયાવર છે. Thank you.
ટાવર નથી પકડાતો, હું તમને પછી શાંતિથી ફોન કરું છું. હા 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 કેલા ભાઈ, તો ઉપર ટાવર નતો પકડાતો, ચાલુ માં કપાઈ ગયો. બોલો હવે, હાલો કોરી કોની છે? અમારી. આગો ખેલા આગો ભણે. ભગત ની જાન માં આવેલા ગો કા? હા, પણ આ દાઢી કરાવવાનું રહી ગયું. એમ તો કઈ વાંધો નહીં, હું છું ને હમણાં કહી નાખું. તમને વાર્તા સાંભળવાની કેવી રીતે? સારી હોય તો સાંભળ્યો. એમ તો તમને રાજા ભોજ ની વાર્તા બહુ ગમશે. હો સાંભળું ખરા, પણ પેલા એક મારી શરત, તમારે મારી વાર્તા સાંભળવી પડે. હો ભાઈ ભાઈ, થવા દો. દઈ એક વખત પરાક્રમે વીર વિક્રમ સ્કૂટર લઈને તબડક તબડક કરતા જંગલ માં શિકાર કરવા નીકળ્યો. સ્કૂટર ઉપર તબડક તબડક. હા, જૂનું લીધું તું ને? પણ વીર વિક્રમ પાસે સ્કૂટર આવ્યું ક્યાંથી? હપ્તેથી લીધું તું. છાનો મોનો હાબર ગમગમ કરમાં. સ્કૂટર ના તબડક તબડક અવાજ થી આખું જંગલ ગાજી ઉઠ્યું. એમાં સાંજ પડી ગઈ, શિકાર ક્યાંય મળ્યો નહીં. જંગલ ની વચ્ચે ઢોલિયો ઢાળી ને પછી લાંબા થયા. ઢોલિયો જંગલ માં ક્યાંથી આવ્યો? એ હું આપી આવ્યો તો. બરાબર મદ્રા થાય ને વીર વિક્રમ નો મોબાઈલ રણક્યો. મોબાઈલ? હા, મોબાઈલ મોબાઈલ. વીર વિક્રમે મોબાઈલ ઉપાડ્યો અને સામેથી ખુખાર અવાજમાં રાજા રાવણ બોલ્યો કે હું રાજા રાવણ બોલું છું. તમારી સીતા મારા કબજામાં છે, જો તમારામાં તેવળ હોય તો લંકામાં આવીને છોડાવી જાજો. રાવણની વાત સાંભળી અને વીર વિક્રમ બોલ્યા, ભાઈ રાવણ, તમારી વાત સાચી પણ આ રોંગ નંબર છે. હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું. અને વિક્રમ નું નામ સાંભળી રાજા રાવણ ખુશ થઈ ગયો અને બોલ્યો, ઓહો ફરદુક ભંજન વીર વિક્રમ, તમે શું કરે છે અમારે બેન ગંગા સતી અને પાનબાઈ? ગંગા સતી અને પાનબાઈ? હા, એમને મેં મારા ધર્મ ના બેન માયના છે. વિશ્વાસ ના આવતો હોય ને તો ફોન કરીને પૂછે લે મહારાણા પ્રતાપ ને. તમને લાગે છે આજ પછી રાજા ભોજ ને કોઈને સંભળાવશે? ક્યારની કહું છું આવું છું આવું છું, સંભળાતું નથી. હેલો સૂરજ, બોલશો કે પછી ચૂપ રહીને આમ શરમાતા જ રહેશો? શું બોલું એ પણ મારે જ કેવું પડશે. એટલે એ જ કે જે તમે કહેવા નથી માંગતા. તમારા ચહેરા પરનું હાસ્ય જ તમારી મનની વાત કહી જાય છે. તમે હસતા જ વધારે સુંદર દેખાવ છો. પણ આ બધું તમે કઈ રીતે જાણી લો છો? આજ તો શરૂઆત છે ને આજ સાબિતી કે આપણે એકબીજાની કેટલા નજીક આવી ગયા છીએ. એક વાત કહું. શું? આપણે એકબીજાને નામથી જ બોલાવીએ તો. તો મને વધારે ગમશે. પણ શરૂઆત કોણ કરશે? તમે. કહું. કવિતા ભાભી, તમારો ફોન છે. કવિતા, કવિતા, સુરજ બોલું છું, કેમ છે તું? તમે તો ઘણી વાતો કરીને કઈ. હા, નહીં નહીં, મેં તો એટલું જ કહ્યું કે કવિતા કેમ છે, મમ્મી પપ્પા યાદ કરે છે, મળવા માંગે છે, આ તરફથી નીકળે એટલે આંટો મારી જશે. શું છે? હવે લાગે છે કાકા બારે કૃપા ક થઈ ગયા. તારી તો એ ભગવાન,
શું થયું? આ શું? ત્રીજી વાર તૂટ્યું છે અઠવાડિયામાં. બરાબર ટાંકો, ના ચાલે આ. ટાંકી દઈશ, ટાંકી દઈશ. પણ તમે મને એ કહો કે આજકાલ તમે સવારે ચાલવા જવાનું કેમ બંધ કરી દીધું છે? ડોક્ટરે તમને સવારે ખુલ્લી હવામાં ફરવાનું કીધું છે. કહ્યું તો છે, પણ આજકાલ મને એકલા એકલા ફરવા જવાનું ગમતું નથી, બહુ કંટાળો આવે છે. તો એમાં શું, તમે કિશનને લઈ જાઓ. કિશન ગઈ ભેંસ પાણીમાં ગઈ. કેમ? કેમ શું એટલે? કહેવાનો અર્થ એમ કે કિશનની જગ્યાએ અમારી સાથે રોજ સવાર સવારમાં કોઈ બીજું ફરવા આવે તો કેમ? બીજું એટલે? બીજું એટલે અમારા રતન રાણી. એ રત્ની, બસ યાદ છે રતન તને? આપણે એકબીજાને મળવા માટે કેટ કેટલું દોડી જતા, કેટ કેટલું ફર્યા છે આપણે સાથે, નહીં ગીતો ગાયા છે મેળામાં. ફર મેળો મેળો કઠપુતળીના ખેલ જોતી વખતે પેલા ટાલિયાના માથા પર ટપલીઓ મારી મારીને તે કેટલો હેરાન કર્યો છે, અને મારા મારીઓ કરી છે મેં તારા હાટું. અને હવે ફરવા માટે મારે એકલું જવાનું. રામ, પણ તમને એ તો યાદ છે ને કે હવે તમે દાદા બની ગયા છો? હા, યાદ છે, યાદ છે, યાદ છે, યાદ છે, દાદો બની ગયો છું. એક વાત કે મને રતન, આ દાદો દાદીને લઈને ફરવા ના જઈ શકે એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે પ્રિયે? આવી ગયો, લ્યો આવી ગયો મારો દાદો. આવી ગયો મારો કિશન. એ દાદો પ્રિય એટલે શું? તું મોટો થઈશ ને દીકરા ત્યારે તને સમજાવીશ. હા, પણ એ હજી સુધી અહીંયા શું કરે છે તું? બસ ભૂલી ગયા. શું? હું તમને પગે લાગ્યા વગર ક્યારે સ્કૂલે જાઉં છું? અરે મારો લાડકો દીકરો, મારો લાડકો દીકરો, ખૂબ હોશિયાર બનો. દાદુ હજી એક કામ બાકી રહ્યું. શું? શું? તમને દવા આપવાનું. આપો જવાબ આપો. પ્રિય એટલે શું? પ્રિય હવે તમે આપો. બેટા આ દવા બહુ કડવી છે. મેં કીધું ને પી જાઓ. પી જાઉં છું દાદા, જેવી તમારી આજ્ઞા. મમ્મી પપ્પા. અરે કવિતા, તું આવી ગઈ. હા, સુખી રે. ઘરે કેમ છે બધા? મજામાં. કિરણ બેટા, તું પણ સાથે આવી. ચાલો, ઘરમાં બધાને ગમશે હવે. હા દાદી, બધાને ગમશે. કા કવિતા ફોઈ? ચૂપ કવિતા ફોઈ. હું જ્યારે સ્કૂલે જાઉં ને એટલે આપણે બધા ખેતરે જઈશું. ઓકે, જા સ્કૂલે મોડું થશે. હા ગુરુ. અરે તો કવિતા સાથે કિરણ પણ છે. ક્યા વાત હે ગુરુ, હો જા તૈયાર. ક્યા વાત હે માસ્ટર, ભૂખ તો કકડીને લાગી છે આજે. સુરજ, તું જમવા બેસ, ત્યાં સુધીમાં હું અને કિશન કુવેથી પાણી ભરી લાવીએ. ભાભી, હું પણ તમારી સાથે આવું છું. કિરણ આંટી, સોરી, કિરણજી તમારે ત્યાં નથી આવું. કેમ? કેમ શું? કુવાની આજુબાજુ મોટા મોટા કાંટા છે. કા કવિતા ફોઈ? હા કિરણ, ચાલ અને તું જમવા બેસ. મેં ધાર્યું નહોતું કે આપણે ફરી વાર આટલા જલ્દી મળવાનું થશે. જમવાનું ઠંડુ થાય છે, ભૂખ તો કકડીને લાગી છે, પણ કોઈ પીરસી આપે તો ને? હાથે લેતા ન આવડતું હોય તો પછી કોઈ પીરસનારી લાવી દો ને. પીરસનારી લાવી તો છે, ધ્યાનમાં એ છે, પણ શું? તમે એમની સાથે વાત કરતા ડરો છો? કોણ છે, કેવી છે, ક્યાંની છે, મને એનું નામ તો આપો, એટલે હમણાં કવિતા ભાભીને કહીને તમારું ફટાફટ ગોઠવી દઉં. અરે બાપ રે,
આ તો છોકરી છે કે વાવા છોડો. બોલો બોલો જલ્દી બોલો. એનું નામ છે, એનું નામ છે, એનું નામ છે લીંબોડી. હવે તો મારું ગોઠવી આપશો ને?
ગઈકાલના લેસનનું શું થયું? ભૂલાઈ ગયું સાહેબ. ચલો કાન પકડીને મારી બાજુમાં ઊભા રહી જાઓ. ભલે સાહેબ. હવે શું કરવાનું સાહેબ? કઈ નથી આવડતું તમને બધાને. મેં જે ક્લાસ પહેલી લખાવ્યા છે તે આવતીકાલે લખીને લાવવાના છે. જી સાહેબ. તું ચૂપચાપ ઊભો રહે. કેટલી વાર લખવાના સાહેબ? પાંચ પાંચ વાર. ભલે સાહેબ. પણ સાહેબ, પછી ભૂલી જવાય તો? તો પછી તમારા મમ્મી પપ્પાને બોલાવવામાં આવશે અને તમારે મુર્ગો બનવું પડશે એ અલગ. જી સાહેબ. એ કેમ મસ્કો આવે છે? આજકાલના છોકરા છોકરીઓ કીધા એટલે બસ. સાહેબ, હવે તો રજા ને? બસ રજા જ જોઈએ છે. બેસો, હજી એક કવિતા મારી સાથે બોલવાની છે. ચલો બોલો જોઈએ. બોલો. મોરલીઓ અરે રાજેશ કુમાર, તમે? અરે અરે, આવો આવો રાજેશ કુમાર, કેમ છો? એકદમ ફાઇન. બેસો ને. થેન્ક યુ. અરે કવિતા, મમ્મી, ભાભી, રાજેશ કુમાર આવ્યા છે. અરે મોટા ભાઈ, તું આમ અચાનક? કહેતી હોય તો પાછો જતો રહું. જય શ્રી કૃષ્ણ રાજેશ કુમાર. જય શ્રી કૃષ્ણ. અરે આ તો મને થયું કે તમે લોકો તો ઘર ભૂલી જ ગયા છો, એટલે પછી મને થયું કે હું જ મળતો આવું. ના ના, એવું નથી. આજે અમે તમને ફોન કરવાના જ હતા. અરે ભાઈ, હું તો મજાક કરું છું. મારે તો આ ફાઇલમાં તારી સાઇન કરાવવાની હતી. અમે લોકો વાતો કરીએ ત્યાં સુધીમાં તું સાઇન કરીને આપ. ઓકે. કેમ છો રાજેશ કુમાર? એકદમ મજામાં. તમે કેમ છો? બસ સરસ. કાલે જ મને સુરજે કીધું કે હોસ્પિટલના બધા સાધન ટૂંક સમયમાં આવી જશે. હા મમ્મી, તમારા બધાના આશીર્વાદથી ખૂબ જ નજીકના દિવસોમાં મારું સપનું પૂરું થશે. આ બધું તો તમારી મહેનતનું પરિણામ છે. મમ્મીની વાત સાચી છે રાજેશ કુમાર. આજ પછી હાર્ટના ઓપરેશન માટે આપણા અહીંયાના લોકોએ ઠેઠ મુંબઈ સુધી નહીં જવું પડે. એક્ઝેક્ટલી. હેલો ડોક્ટર ફુઆ, હાઉ આર યુ? ફાઇન. તમારું ભણવાનું કેમ ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. વેરી ગુડ. મોટા થઈને શું બનવું છે? તમારી જેમ જ છોટો ડોક્ટર. ડોક્ટર કિશન પટેલ. આવવાનું શું પ્રોગ્રામ છે? આવવાના છો કે પછી રોકાવાના છો? અમારી મમ્મી સાથે બધી વાત થઈ ગઈ છે કે અમે કેટલું રોકાવાના છીએ અને ક્યારે પાછા આવવાના છીએ. ઓકે બાબા, તો હું નીકળું છું. તમારે જયારે આવવું હોય ત્યારે ફોન કરજો, હું તેડી જઈશ. ઓકે? નહીં નહીં, તમે ધક્કો નહીં ખાતા, હું છું ને, હું મૂકી જઈશ. તમે ચિંતા ના કરતા, ગુરુ ની આવે તો હું મૂકી જઈશ. એ દાદુ, તમે રોજે કેમ ચાલવા નીકળો છો? બેટા શું કરીએ, ડોક્ટર અંકલે કહ્યું છે તો ચાલવું તો પડે જ ને. પણ ડોક્ટરે શું કામ કીધું? તારા દાદુ ની તબિયત ખૂબ જલ્દી સારી થઈ જાય ને બેટા, એટલે તમારી બીમારી હું સારી કરી દઈશ. મોટો ડોક્ટર બનીને. ડોક્ટર બનીને? હે, ગઈકાલે તો તું મને એન્જિનિયર બનીશ એમ કહેતો હતો. હવે તો ડોક્ટર જ બનીશ. ભલે ભલે, ડોક્ટર બનજે. એ દાદુ, તમે દર વખતે આ ચાડિયાને જોઈને ઊભા કેમ રહી જાઓ છો? દીકરા, આ ચાડિયા ને તારા દાદુની સાથે બહુ જૂનો સંબંધ છે. એટલે? એ જ બેટા, કે આ મને અને તારી દાદીને મેળવનારા ચાડિયો જ છે. શું દાદુ, તમે તે ચાડિયો થોડો કઈ બોલતો હશે? ચાડિયો ભલે બોલી ના શકે, પણ આ ચાડિયાની પાછળ છુપાઈને તારો દાદુ તો બોલી શકે કે નહીં? કઈ સમજાયું બોલો ને દાદુ. ચાલ ચાલ, ત્યાં કુવે જઈને તને તારી દાદી અને દાદુની બધી જ વાત કરું. ચાલ ચાલ.
અરે આવી ગયો મારો વાલો દીકરો. દાદીમા, આજે હું તમારા માટે તમારી મનગમતી વસ્તુ લાવ્યો છું. મનગમતી વસ્તુ? એવું તે વળી શું છે? લાવ તો. એમ નહીં, પેલા આંખો બંધ કરો તો જ મળશે. લે બાપા, આંખ બંધ કરી દીધી, બસ. હવે ખોલું? મને
નથી લાગતું. જાણે કે વર્ષો પહેલાનો એ સમય આજે આંખ સામે આવીને ઊભો રહી ગયો. કાશ આપણો એ સમય પાછો લાવી શકાતો હોત. શું તમે પણ આ છોકરાની સામે? આ છોકરાને દાદુએ બધી જ વાત કરી દીધી છે. કઈ વાત? એ જ કે આ ચુંદડી પપ્પાએ તમને ગિફ્ટમાં આપેલી અને આજે તમારી મેરેજ એનિવર્સરી છે. સો હેપી મેરેજ એનિવર્સરી. મેરેજ એનિવર્સરી. એ તો હું ભૂલી જ ગઈ હતી. એટલે તો અમે તમને યાદ કરાવ્યું. ચાલો ચાલો હવે અમને પણ કોઈ વિશ કરી દે. હેપી મેરેજ એનિવર્સરી. હવે જાઓ ને તમે. ચાલો તમે અમને. આંટી, પહેલા મને એ કહો કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? કિશન, રસોડામાં શું કામ હોય? પણ મને રસોઈ બનાવતા આવડતી નથી. ખબર છે મને, પણ હું તને ભાવતી વસ્તુ બનાવી આપું તો? કેમ આજે અચાનક જ? મને એમ થયું કે હું અહીંયા છું ત્યાં સુધી એકાદ વખત તો તને ભાવતી વસ્તુ બનાવી આપું એટલે. એમ? પણ હું તમને કહી દઉં છું કે ગુરુને જે વસ્તુ ભાવે છે તે જ વસ્તુ મને પણ ભાવે છે. મેં તને એમ ક્યાં પૂછ્યું? એ તો તમે પૂછો એ પહેલા મેં કહી દીધું. ખીર બહુ ભાવે છે ગુરુને. તો બનાવીએ. ઓકે. કેમ તમે અહીંયા રસોડામાં? આંટી મારા માટે ખીર બનાવે છે. મને કહ્યું હોત તો હું ના બનાવી આપત તને. ભાભી તમે બનાવો કે હું બનાવું એક જ છે ને. બસ બસ હવે તમે તો અહીંયા બે ચાર દિવસ રોકાશો પણ આદત તો મારા છોકરાની બગડશે ને. હા, તકલીફ તો મને પડશે ને. અને તારે સ્કૂલે નથી જવાનું? હા, ચાલ હું તને તૈયાર કરી દઉં. આંટી તમે તૈયાર કરી આપો ને મને. હું તૈયાર કરી દઉં છું ને તને. નહીં, આંટી જ કરી આપશે. કિશન. આંટી આંટી આંટી. કિશન, ભાભી આ શું કરો છો? એ તો બાળક છે ને, જીત કરે, પણ તમે એની સાથે? બસ હવે મારે શું કરવું ને શું ના કરવું એની મને ખબર છે. તમે મહેમાન થઈને આવ્યા છો તો મહેમાન થઈને રહો, માં બનવાની કોશિશ ના કરશો. મને મારા છોકરાને રાખતા આવડે છે. ભાભી કઈ પણ બોલતા પહેલા વિચાર તો કરો કે તમે શું બોલો છો અને કોની સામે બોલો છો. બાકી રહી વાત છોકરા રાખવાની, તો છોકરા રાખતા તમને કેટલા આવડે છે ને એની મને ખબર છે. ચાલો કિરણભાઈ. શું કરી રહી છે એકલી? બસ એમ જ વિચાર કરતી હતી. કોનો? રમીલા ભાભીનો કે એમણે કીધેલા કડવા બેનનો? કિરણ, કવિતાએ મને બધી જ વાત કરી દીધી છે. ભાભીના તારી સાથેના આ વર્તન બદલ હું તારી માફી માંગુ છું. શું કરે છે? ગાંડો થઈ ગયો છે? ભાભીએ તારી સાથે આવું નહોતું કરવું જોઈતું. સૂરજ, એમાં એમનો વાંક નથી,
કિરણ. હા સુરજ, મને એમની વાતનું થોડી વાર દુઃખ જરૂર થયું હતું, પણ પછી મને સમજાયું કે એમનું માતૃત્વ બોલતું હતું. કોઈ પણ માને પોતાનું સંતાન બીજાનું થતું જોઈને આમ જ થાય એ સ્વાભાવિક છે. તું ચિંતા ન કર, મને ભાભીની વાતનું જરાય દુઃખ નથી. સાચે કિરણ, રમીલા ભાભી પણ જો તારા જેટલા સમજદાર હોત તો આ ઘરની ઘણી બધી તકલીફો ઓછી થઈ ગઈ હોત. સુરજ, માણસનો સ્વભાવ બદલવો મુશ્કેલ છે. હા કિરણ, સાચી વાત છે. સુરજ, સુરજ, હવે મને લાગે છે કે મારે મારા ઘેર જવું જોઈએ. તો હું માનીશ કે તને ભાભીની વાતનું ખરેખર દુઃખ લાગ્યું છે. ડોક્ટર જોડી, અરે બહુ જાજાદીએ દેખાણી ને. હાલો, વતુ બતુ કરાવું છે ને? ઓ વાહ, વતુ તો કરાવું છે, પણ શરત એટલી કે રાજા ભોજની નહીં સંભળાવાની. ઓ વાહ, અરે સાહેબ, એ તમને તો શું, હવે કોઈને રાજા ભોજની નહીં સંભળાવે. રાજા ભોજની હું શિવાજીની નહીં સંભળાવું યાર. અરે રાજા ભોજની કયો મળો છો? પેલો રખવાયેલો થઈને આવે છે ને ઉંટવાળો, એની વાત કરું છું. તાળો આવે ને તો એને કહેતા નહીં કે અમે બંને વાયકન્સી. તમે લોકો પેલા ડોક્ટર ચંગુ મંગુ ને જોયા છે? સાયકલ થી નહી, એ ઢોર ના પેટ નો ના ઇન્જેક્શન થી. તો બરોબર, શું તારું કપાળ બરાબર? એને મારા ઊંટને જ નહીં, ગામની કઈ ગાય ભેંસ ઘેટા બકરા ને નાનામાં નાના વાછરડાઓ ને નથી છોડ્યા એ ગધેડાઓએ. ચંગુ મંગુ ડોક્ટર સાહેબ, હાલો ને, મારી બકરી છે ને મરવા પડી છે. એ ચંગુ મંગુ, આવી ગયા તમારા જૂના ઘરા. ચંગુ મંગુ ક્યાં છે? ચંગુ મંગુ, ચંગુ મંગુ, એ અમારો બેટો ગોટલો તો ગુલાટું મારી ગયો. કિશન, કિશન દાદુ નાઈ. રાતન, તું તો કઈ બોલ પ્રી. સુરજ, તારી મમ્મી ને કહી દે કે હું એનાથી નારાજ છું. હવે દાદી નો વારો. ના દાદી માં, તમારા ચશ્મા. અરે ચશ્મા, અરે આવી ગયો મારો દીકરો, આવી ગયો મારો વાલ્યુડિયો. મમ્મી નો વારો.
કવિતા બોલ, મમ્મી તો હું બનીશ, પણ પપ્પા? પપ્પા, ચલ પપ્પા હું બનીશ. ઓકે, ડન? તો થઈ જાય? થઈ જાય. તમને તો બસ જ્યારે હોય ત્યારે મમ્મી પપ્પા મમ્મી પપ્પા. મારું તો ક્યાં તમારે સાંભળવું છે? હું તો ઘરમાં કોઈને ગમતી જ નથી. તો મારું અહીંયા શું કામ છે? હું તો આ હલેરી સાંભળે. સોરી કિશન, હવે વારો ગુરુનો. ગુરુ મારશે તો? અરે એમ તો કેમ મારે, અમે બધા બેઠા છીએ ને. ના હો, એ તને નહીં મારે, હું બેઠી છું ને, તું તારે કર. ગુરુ નહીં મારે ને. જ્યારે જુઓ ત્યારે રમવાનું રમવાનું ને રમવાનું જ બસ. પછી ભલે ને ભણવાનું કઈ પણ થાય, આજો આજો તારી પરીક્ષાનું પરિણામ જો, નાપાસ થયો છે. પણ દાદુ, મેં તો બધું સાચું જ લખ્યું હતું. તો નાપાસ કેમ થયો? જવાબ આપ. જો જો કેટલા માર્ક આવ્યા છે, જો 100 માંથી કેટલા આવ્યા છે જાણવું છે તારે? 100 માંથી માત્ર 99. કાંકરી મારવા નીકળી હતી. હા, શું થયું? કઈ નહીં સુરજ. કેને? એ જ વિચારતી હતી કે આવી સોનેરી પડો ફરી પાછી ક્યારે આવશે. કાલે ઘરે જવાનું છે એટલે. હા સુરજ, આપણા પ્રેમની પગદંડીએ ચાલતા આટલો સમય તો જાણે પડવારમાં જ વીતી ગયો. હવે તો સૂતા જાગતા ઉઠતા બેસતા મારી નજરની સામે માત્ર તારો ચહેરો દેખાય છે. ચહેરો તો તારો, મારી આંખ સામેથી હટતો નથી. કિરણ, જ્યારથી તારી જવાની વાત થઈ છે ને, મારા મનને જરા પણ ચેન નથી. મન તો મારું એ નહીં લાગે સુરજ, પણ આપણે સાથે જોયેલા સપના સાચા તો પડશે ને. કેમ આવું બોલે છે ગાંડી? એ દિવસો હવે ઝાઝા દૂર નથી કે જ્યારે ઇન્દ્રધનુષના 7 રંગે રંગાયેલી ઓઢણી તને ઓઢાડીને હું તને મારા મનની રાણી બનાવીશ.
અને સાત સાત જન્મ સુધી મારા હૈયાના હિંડોળે તને ઝુલાવીશ. હે આ રીતે
ત્યારથી અમારું આટલું બધું કોઈ ધ્યાન રાખશે અમને તો ખ્યાલ જ નહોતો. આ દૂધનો ગ્લાસ તમારે માટે નથી, કોઈના થનાર સાસુ માટે છે. તો વાત એમ છે, તો પછી તમારા નાજુક હાથ અમારા માટે દૂધ ક્યારે લાવશે? આવશે, દૂધનો ગ્લાસ તમારા માટે પણ આવશે. એના માટે હજી તમારે થોડી ધીરજ રાખવી પડશે. ધારો કે કોઈની પાસે એટલી બધી ધીરજ ના હોય તો? તો રસોડામાં દૂધની તપેલી ભરેલી છે, પી લો. છોડને મારો હાથ. નહીં છોડો. છોડને, કોઈ જોઈ જશે. નહીં છોડો તો. આવી ભાભી. ચાલો મારી સાથે રસોડામાં. કિરણ બેટા, થોડી વાર મારી પાસે પણ બેસ. કિરણ, ઘણા દિવસથી મારે તને એક વાત કહેવી હતી. આજે થયું કે આજ તો કહી જ દો. હું અને રામ એવું ઈચ્છીએ છીએ કે તારા જેવી સંસ્કારી દીકરી આ ઘરમાં લક્ષ્મી બનીને કંકુ પગલા પાડે. કેમ છો મારા કિરણ ભાભી? જેવા દાડા થાય છે એ જોવાનો ઓડિયા કોને છે? પણ સાહેબ, લગભગ ઢા ઢોકડી જેવા હતા. ડોક્ટર મંગુ. બોલો ડોક્ટર સંગુ. આ ગોમના દિયોરને દાર ઢોકરી સિવાય બીજું કશું હુજ્યું જ નહીં. પણ હવે આજે કરશું. આજનો દાર ઢોકરીનો પ્રોગ્રામ કેન્સલ. હવે દાર ઢોકરીના દીકરા, અરે ઇન્જેક્શન મૂકો કેટલા પતે. ઓમો એવું છે ને કે ઓને ઇન્જેક્શન થી મેર પડે એમ નથી, એના પેટમાં ભરાઈ ગયો છે ગેસ, એટલે એને સડાવવો પડશે ગેસનો બોટલો. ગેસનો બોટલો? ઓ વાહ. આ જેમ લોઢા લોઢે કો કાટતા હે, એમ ગેસ ગેસ કો કાટતા હે. ઓ વાહ. આ બોટલો સડી ગયો એટલે ગતુડો ટણાટણ. હવે બાટલો નહીં, આ મારો કટકો. આ ડોક્ટર હું છું કે તમે? તમે ડોક્ટર મંગુ? બોલો ડોક્ટર ચંગુ. લાગે છે કે અમને ઇન્જેક્શન આપવું પડશે. તો પછી રાખો ની જુઓ જો. કેટલી વાર કીધું હે, આ ડોક્ટર હું છું કે તમે? આ જેવો રોગ એવું ઇન્જેક્શન. ડોક્ટર સાહેબ, હું આજો ક્યારે થઈ? અરે રે, ચાણે ચાણે શું કરું છું. આ તને ઇન્જેક્શન ઠપકાર્યું એટલે પછી જડબે સલાક. હવે બધું પતી જશે, તું ચિંતા ના કરીશ. ડોક્ટર મંગુ. બોલો ડોક્ટર સંગુ. બહુ મોટો લોચો પડી ગયો. આ ભેંસને પાડું લાવવાનું ઇન્જેક્શન આ ગટિયાને આપી દીધું. બાપુ, મરી તો હું ગયો. આખા ગામમાંથી અડધા લોકો દાપુ નથી આપતા. પેલા નવરી ના ખોટો બોલમાં ખોટો. ડોક્ટર મંગુ જલ્દી. બસ ને બાપુ, એટલે તમને એમ લાગે છે ને હું ખોટું બોલું છું? ખોટાર ફાટા ગટિયા ને પેલો બાગો.
આ મારા બેટા ચંગુ મંગુ ગાયે ગા ક્યાં જાય? તો નક્કી કઈ ગામમાં નવું થયું લાગે છે. હવે બાપુ અહીંયા બેઠા છે ને, ગામમાં નવું ક્યાંથી થાય? એલા બચલા, એટલે બાપુ હું એમ કહું છું કે તમે અહીંયા બેઠા છો ને, ગામમાં મજાલ છે કોઈને કઈ નવું કરે? પેલા આ તો ઓલા મુરજી કાકા નો ગટુ. અલ્યા એને એકાએક હું થયું પણ હવે મારું બેટું મને ખબર પડી કે આ ચંગુ ને મંગુ ગાય ગા હું કામ જાતા હતા. તારા વગર 2 કિલો ની ખીચડી કોણ ખાશે? બાપુ આપણે એમાં જવું પડે હો. જવું જ પડે ને, વ્યવહારે જવું પડે. હાલો હાલો હટ. અરે બહુ કરી હો મુરજી કાકા, આ બધું કેવી રીતે થઈ ગયું? તમે તમારી ભૂત નથી ઘટું છું. મમ્મી, એ દિવસે તો કિશને બધાની એવી નકલ ઉતારેલી કે અમે બધા તો હસી હસીને થાકી ગયા. ખરેખર બહુ જ નટખટ છે એ છોકરો. દાદા દાદી નો લાડકો છે ને એટલે. અરે ભાઈ, વ્યાજ નું વ્યાજ કોને વાલું ના હોય, કેમ રામ? હાસ તો વળી. અમારા એ કિશન નો જન્મદિવસ આવતી ગોકુળ આઠમે જ છે. હા, અને ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે, એટલે બધાએ આવવાનું છે. હા હા, એમાં કઈ કહેવાનું હોય? અમે બધા જરૂરથી આવીશું. મોહન, અહીંયા અમારે રૂબરૂ આવવાનું એક બીજું પણ કારણ છે. અરે બોલ ને મોહનભાઈ. વાત જાણી એમ છે કે આટલા દિવસ કિરણ સાથે રહીને એવી તો માયા લાગી ગઈ છે કે અમારી લાલચ તમારી સામે મુકતા અમે રોકી નથી શકતા. એટલે એમ ભાભી, તમારી આ કિરણને અમારા સૂરજની કિરણ બનાવવા માંગીએ છીએ. અરે ભાઈ, આ વાત તો અમને કવિતાએ આવતાની સાથે જ જણાવી દીધી હતી. શું કવિતા? હા, અને વાત રહી તારા પ્રસ્તાવની. અરે એમાં વળી પ્રસ્તાવ શું મૂકવાનો? કિશનના જન્મદિવસ પછી વગડાઓ સૂરજ અને કિરણના લગ્નના ઢોલ.
મીઠા મીઠા લાગે તારા પાવાના સુર. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો પછી એમ ચક્કરાવવાનું કારણ? અરે ભાઈ, એમાં એવું છે ને કે કફને લીધે શરીરમાં ઝીણો તાવ આવી ગયો હતો અને એને લીધે થોડી અશક્તિ આવી ગઈ હતી, બસ એટલું જ, બીજું કઈ જ નથી. આપણો ડોક્ટર કિશન બિલકુલ ઠીક ઠાક છે. કેમ, જવું છે ને ઘરે? હા ફુઆ, જવું જોઈએ ને. અહીંયા થોડું રહેવાય? અહીંયા થોડું રહેવાય? ગુરુ, મોટા ભાઈ તમે એને ભાભી કિશનને ઘરે લઈ જાઓ, એને આરામ કરાવો. અને સૂરજ, તું મારી સાથે આવ, થોડી દવા લખી આપવાની છે. અહીંયા થોડું રહેવાય. આવ સૂરજ, બેસ. રાજેશકુમાર, તમે અમારાથી કંઈ છુપાવી રહ્યા છો? સૂરજ, હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું એ પહેલાં તારે તારા દિલ પર પથ્થર રાખવો પડશે. ન ચાહવા છતાં પણ મારે તને એ વાત કરવી પડશે. એટલે? એ જ કે મેં ત્યાં જે કંઈ કહ્યું હતું એ સાવ ખોટું હતું. શું? હા સૂરજ, મેં કિશનના એક્સરે, એના બધા રિપોર્ટ્સનું ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ના છૂટકે મારે કહેવું પડે છે, આપણો કિશન અત્યારે એક જીવલેણ રોગમાંથી પસાર થઈ રહ્યો છે. જીવલેણ રોગ? જો આ એક્સરે, કિશનના હૃદયમાં અહીં એક મોટું કાણું છે. જોકે ઘણા નાના બાળકોને
જન્મથી જ આકાણું હોય છે અને સમય જતાં એ પુરાઈ જતું હોય છે. પણ આપણા કિશનના કેસમાં એવું ન બન્યું. કોઈ કારણસર ઉંમરની સાથે સાથે એનું કાણું પણ વધતું ગયું. હા, પણ રાજેશકુમાર, એનું ઓપરેશન તો શક્ય છે ને? ઓપરેશન શક્ય હોત, પણ એ કાણું વાલની ખૂબ જ નજીક હોવાથી શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભળી જાય છે અને તેને કારણે જ એની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ ઘટી ગઈ છે. અને આ કાણું વાલની ખૂબ જ નજીક હોવાથી આવા કિસ્સામાં ઓપરેશન સફળ થયાના દાખલા નોંધાયા જ નથી. હા, પણ રાજેશકુમાર, આપણે એને અમેરિકા લઈ જઈએ, કોઈ મોટી જગ્યાએ લઈ જઈએ, કોઈ બીજા કોઈને બતાવીએ. હવે એ સમય પણ આપણા હાથમાંથી સરકી ગયો છે. એટલે તમે કહેવા શું માંગો છો રાજેશકુમાર? હા સુરજ, દિવસો જતા ધીમે ધીમે કિશનનું હૃદય કામ કરતું બંધ થઈ જશે. આ જ હકીકત છે સુરજ, અને આ હકીકતને હું કે તું ધારવા છતાં હું ટાળી શકીએ તેમ નથી. રાજેશકુમાર, હા, અને તારે તારી જાતને મક્કમ કરીને આ હકીકત બધાને કહેવી પડશે. કઈ રીતે કહીશ રાજેશકુમાર, કઈ રીતે કહું દાદા દાદીને કે દાદીના હાલરડે શાંતિથી સૂઈ જનારો એમનો કિશન હવે કાયમ માટે પોડી જવાનો છે. કઈ રીતે કહું મારા ભાઈ ભાભીને કે આ તોફાની ધીંગા મસ્તી કરનારો એમનો દીકરો હવે કાયમ માટે શાંત થઈ જવાનો છે. અરે રાજેશકુમાર, મને તો મારા માસ્ટરની આદત પડી ગઈ છે. સુરજ, જીવવું પણ પડશે અને એની અંતિમ ક્ષણોમાં એને હસતા મળે આપણે જીવાડવું પણ પડશે. અને આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ વાતનો અણસાર સુદ્ધા કિશનને ન આવવો જોઈએ. એને ગમે તે કરવા દો, એ જે કહે તે કરો. એના જીવનની અંતિમ ક્ષણોમાં એને મન ભરીને જીવી લેવા દો. હવે કેટલો સમય છે એની પાસે? વધુમાં વધુ 3 મહિના. નહીતર વિધિના ચોપડામાં આપણા કિશનના આટલા ઓછા દિવસો ના લખાયા હોત રમીલા, ના લખાયા હોત. મોટા ભાઈ, ભાભી, અત્યારથી તમે લોકો આ રીતે ભાંગી પડશો તો કેમ ચાલશે? ભાભી, આપણે બધા ભેગા મળીને આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપણા કિશનને જાણ ના થાય ભાભી, અને એની અંતિમ ક્ષણ સુધી આપણે બધા મળીને એને હસાવવાનો છે ભાભી. આપણે બધા પ્લીઝ ભાભી. મોત સામે ઝઝૂકતા મારા કિશનનો સામનો હું કેવી રીતે કરીશ? સુરજભાઈ, હું કેવી રીતે કરીશ? મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. I'm not afraid.
coming. आओ सूरज. રાજેશ કુમાર, અમેરિકાવાળા ડોક્ટરની વાત હતી, એનું શું થાય? આ એમનો જ ફેક્સ છે. જેને અમે બધા ગુરુ માનીએ છીએ એ વર્લ્ડના ફર્સ્ટ નંબરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિલિયમ જેમ્સ. ભાઈ, એમનું શું કહેવું છે? કિરણ, હું છેલ્લા 15 દિવસથી એ જ મહેનતમાં પડ્યો છું કે કંઈક રસ્તો નીકળે. મેં દુનિયાના તમામ મોટા મોટા ડોક્ટર્સના ઓપિનિયન લઈ લીધા છે, પણ એ બધાનો પણ એક જ અભિપ્રાય છે કે હવે આ મુદ્દે ચર્ચા કરવી વ્યર્થ છે. રાજેશ. હા કવિતા, મને લાગે છે કે આપણા કિશનનો સમય હવે પૂરો થવા આવ્યો છે. સર, સર, રૂમ નંબર 10 નું પેશન્ટ એક્સપાયર થઈ ગયું. ઓ માય ગોડ, એક્સક્યુઝ મી. કેવી રીતે સમજાવું? સ્કૂલમાં 1 મહિનાની રજા છે અને હજી તો 20 દિવસ જ થયા છે. તું ખોટું બોલે છે. દાદા દાદી પણ એવું જ કહેતા હતા. તમે બધા ખોટું બોલો છો. કિશન બેટા, જો હું તને સરસ મજાની ખીર બનાવીને જમાડું, ચાલ. નથી ખાવી મારે ખીર. અરે બેટા, પણ કોઈની સાથે વાત નથી કરવી મારે. અરે કિશન, કિશન દીકરા. અરે રે 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 રે, આજે મારો કિશન કનૈયો કેમ રીસ આવ્યો છે? બોલ ને મારા લાલુ. જાઓ, તમારી સાથે પણ વાત નહીં કરું. કેમ ભાઈ? કેમ શું, તમે પણ રોજ એવું કહો છો. રજા છે, રજા, રજા, રજા. મને કોઈ સ્કૂલે કેમ નથી જવા દેતું? હે માસ્ટર, મમ્મી પપ્પા સાચું કહે છે. સ્કૂલ શરૂ થવાની હજી વાર છે. સ્કૂલ શરૂ થવાની હશે ને ત્યારે હું તને ગાડીમાં બેસાડીને લઈ જઈશ. હા ગુરુ, તમે પણ હવે ખોટું બોલવા માંડ્યા ને. ના કિશન, એ બધાની વાત સાચી છે. અરે માસ્ટરજી. અરે સાહેબ, તમે જીવ તો રે બેટા. હા, તારા દાદુએ મને બધી જ વાત કરી બેટા કે તું કોઈની વાત માનતો નથી ને, એટલે મારે આવવું પડ્યું. સારું થયું સાહેબ તમે આવી ગયા. હવે તમે જેને સમજાવો, તમે જેને કહો કે સ્કૂલમાં કેટલા દિવસની રજા છે. હા બેટા કિશન, આપણી સ્કૂલમાં 1 મહિનાની રજા છે. પણ સાહેબ, અત્યારે કેમ? હા, આપણી સ્કૂલમાં રિપેરિંગ કામ ચાલે છે ને, એટલે. તો પછી બધાય મને એમ કહેવું જોઈએ ને. ચાલ મમ્મી, હવે તો મને ખીર બનાવી આપ. સાહેબ. સૂરજ, કુદરતની કુર્તા તો જો ભાઈ, એક હોશિયાર વિદ્યાર્થીને મારે ખોટું બોલીને સ્કૂલે આવવાની ના પાડવી પડે છે. ચાલ મમ્મી. હા ચાલ. મને માફ કરજે દીકરા, હું તને કયા માટે કહું. હવે તારા માટે આપણી સ્કૂલમાં કાયમીકની રજા પડી ગઈ છે બેટા. તમારી તબિયત બરાબર નથી, હવે સુઈ જાઓ. સુઈ કઈ રીતે જાઉં રતન? આંખ બંધ કરતા જ કિશનનો ચહેરો દેખાય છે. પણ ચિંતા કરવાથી હકીકત તો નહીં બદલાય ને? હકીકત ભલે ના બદલાય રતન, પણ આ ઈશ્વર જરૂર બદલાઈ ગયો છે. આવું કેમ બોલો છો? ન બોલું તો શું કરું? જોવા જેવી હાલત તો મારી છે, ત્યારે આપ આપણા ફૂલ જેવા
કિશન ને કચડી નાખતા એ કઠોર ને કઈ ના થયું. કિશન તમારી પાસેથી ઉપાડીને લઈ જતો હતો. એ તો સપનું હતું બેટા, સપના ક્યારેય સાચા ન હોય. પણ સાચે જ આવશે તો? નહીં આવે. હો, જો હું ને દાદુ છીએ ને અહીંયા, તને કોઈ નહીં લઈ જાય. પણ મને બહુ ડર લાગે છે. એ બેટા, એક દીકરા, તું તો મારો બહાદુર બેટો છે ને. હા, બહાદુર છે ને તું. ડરવાનું નહીં બેટા, ડરવાનું નહીં. સુઈ જા આ મારા લાલ, હું તને સુવડાવું. સુઈ જા બેટા. હા, લાગાવું. સુઈ જા. ભાભી, તમે અત્યારે કિશન સુઈ ગયો ને? હા સુરજભાઈ, મમ્મી એને માંડ માંડ સુવડાવ્યો છે. હવે મારાથી એની હાલત જોવાતી નથી. ભાભી તમે. હા સુરજભાઈ, આ ઘરની ગુનેગાર તો હું છું. મારા કુકર્મોની સજા ઈશ્વર કિશનને કેમ આપી રહ્યો છે? સજા તો એને મને આપવી જોઈએ ને. સજા તો એને મને આપવી જોઈએ. પણ તમે તમે કોઈ પણ ભોગે મારા કાનુડાને બચાવી લો. તમે તમે મારા કિશનને બચાવી લો. હું એના વગર નહીં જીવી શકું. તમે મારા કિશનને બચાવી લો. હું એના વગર નહીં જીવી શકું.
दादू, हाँ बेटा, केम दादू, भूली गया ने, शु, तुम्हारी याद दवा, हमना थी तमे, तुम्हारी तबियत नु ध्यान नथी राखता, लियो, आ दवा पी लो के फटरे कुदरत कारमा अरे ये वा फटरे विधिता राखे पण तर कलमे पण तर कलमे लखायेल क्रूरतना अरे रे आविधान ने पाछा ठे जा
અરે રે માથે મંડાણ બાંધે મો કે મારી બહુ મજા આવશે. અરે આવી ગયો મારો દીકરો, મારો કાનો. આ નવા કપડામાં તો બહુ સરસ લાગે છે ને દાદી માં. હા, આજે આપણે દીવડા નથી કરવાના. કરવાના છે ને બેટા, દીવડા કરવાના છે અને રંગોળી પણ પૂરવાની છે. તો પછી મમ્મી અને કવિતા હોય કેમ કઈ કરતા નથી? કેમ બધા બેઠા બેઠા રડે છે? એ તો બેટા, અરે માસ્ટર બાબુ, અરે તમે તો તૈયાર થઈ ગયા છો ને? સરસ મજાનો કુર્તો પહેર્યો છે ને, ફટાકડા ફોડવા માટે તૈયાર? તૈયાર? ગુરુ, ફટાકડા લાવ્યો છું ને દીકરા? કેટલા બધા ફટાકડા લાવ્યો છું તારા માટે, ઉપર રાખ્યા છે. ફૂલઝર છે, રોકેટ છે, ચકરી છે. ચા ચા ચા, જલ્દી લઈ આવ, જલ્દી લઈ આવ, આપણે આપણે ફોડીએ. ચા ચા ગુરુ. એ કવિતા, શું થયું છે તને? હા, તને પણ નથી સમજાતો? એ ભાભી, શું માંડીને બેઠા છો તમે લખો? હા, મેં તમને કહ્યું તું ને એને આપણા કિશનના માટે તમે લોકો નહીં કરી શકો. શું થઈ ગયું છે તમને લોકો? એ મમ્મી, તું તો સમજાવને આ લોકોને, આ લોકોને સમજાવને. દિવાળી છે મમ્મી, એને આપણે ખુશ રાખવાનું છે. રંગોળી કરાવો, સૌથી મોટી રંગોળી કરાવો, ઘર સજાવો. એ ભાભી, એ ભાભી, એ ભાભી, બધે દીપ 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 દીવડા લગાવો ને, દીવડા લગાવો, તૈયારી કરો ને. ચલ 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 ભાભી. જે ઘરનો દીવડો બુઝાઈ જવાનો હોય એ ઘરને હું દીવડાઓથી કેમ સજાવું? સજાવું પડે ભાભી, સજાવું પડે. આપણા બુઝાતાથી પગને ખુશ રાખવા માટે દીવડા સજાવવા પડે ભાભી, હજારો દીવડા સજાવવા પડે. સજાવો ને. ના, મારાથી એ નહીં થાય સૂરજભાઈ, મારાથી એ નહીં થાય, મારાથી એ નહીં થાય. એમ નથી સમજતો તમે લોકો? અરે જરા તો સમજો તમે લોકો. આપણે કિશનની છેલ્લી દીવાલ સમજાવો ને. તું જા, હું આવું છું.
દાદુ, હમણાં હું મારા બધા ફટાકડા લઈને આવું છું. હા બેટા, અમારી ફૂલઝડ તો તું છે, બુઝાઈ રહી છે બેટા. તમે તો કહેતા હતા ને કે મને કઈ નથી થયું. બોલો, જવાબ આપો ને. તારી સામે છો માસ્ટર, અહીંયા છું તારી સામે. જો ને સુરજ, તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? મારી સમજણ શક્તિ ખતમ થઈ ગઈ છે રાજેશ કુમાર, નથી જોવાતો. એ બિચારાનું આ દુઃખ મારાથી નથી જોવાતો. સુરજ, તારી હાલત હું સમજી શકું છું, પણ જાણી જોઈને એ રસ્તે ચાલવાથી શું ફાયદો કે જેની કોઈ મંજિલ જ નથી? અરે આ તો કુદરતના ઘરનું વાવાઝોડું છે, ત્યાં સુધી આપણે હાથ રાખીને બુઝતા દીપકને બચાવી શકીશું. બુઝાવવાની અંતિમ ક્ષણ સુધી રાજેશ કુમાર, અંતિમ ક્ષણ સુધી પ્રયત્ન કરવો છે મારે. ના સુરજ, કિશનની જિંદગીના બાકી રહેલા દિવસો ઓપરેશન કરીને મારે હાથે હું છીનવી લેવા નથી માંગતો. મારી વાત સંભળાય, આ ઓપરેશન તમારે જ કરવું પડશે. મમ્મી? હા બેટા, પરિણામની પરવા કર્યા વિના તમે ઓપરેશનની તૈયારી કરો. બંધના મૃત્યુર્મોક્ષ.
સિસ્ટર, કેવું છે કિશન ને? કેવું છે મારો કિશન? જવા દો મને. રાજેશ કુમાર રાજેશ, આઈ એમ સોરી. હું ઘોડો બનીને તને ખભે ઉચકીને આખી જિંદગી ચાલીશ. ઉઠ ને, તારે ખરું ને એકલો છોડીને જતો રહે. કિશન, એ કિશન, જો સ્કૂલે જવામાં મોડું થાય છે બેટા, ઉઠી જા બેટા. સાંભળતો નથી? ક્યારની કહું છું કે ઉઠ. જો બાર ગુરુ તારી વાટ જોઈને ઊભો છે બેટા. કહું છું ઉઠી જા કિશન. કિશન ઉઠી જા બેટા. કિશન, બા પાંચ મને મારાથી કેવો રિસાઈડ હતો છે મને ખબર છે. એ તમારો હેવાળો છે ને, એટલે તમારાથી જ ઉઠશે. બા જલ્દી ઉઠાડો ને એને. રમીલા, બા રમીલા, હવે આપણો કિશન ક્યારે નહીં ઉઠે, ક્યારે નહીં ઉઠે. નહીં, કેમ ઉઠે? ભગવાન
આપણા કિશન નું ઓપરેશન સફળ થઈ ગયું પપ્પા, એનો જીવ બચી ગયો, આપણો કુર દીપક બચી ગયો પપ્પા, પપ્પા રામ, આજે એક વર્ષ વીતી ગયું, છતાંય તમારો ચહેરો આંખ સામેથી હટતો નથી. ઘરમાં કોઈને પણ રડવા નહીં દઉં. કિશન, ભાઈ, સુરજ ભાઈ,